નમસ્કાર, હું મિથુન. આપ જોઈ રહ્યા છો મોર્નિંગ ટોપ 10 ન્યૂઝ. સૌ પ્રથમ વાત કરીએ બનાસકાંઠાની, તો બનાસકાંઠાની ગૌશાળાઓને સરકાર તરફથી કોઈ સહાય ન મળતા ગૌશાળાના સંચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આખરે ગૌશાળા સંચાલકોએ ગાયોને રસ્તા પર છોડી દીધી છે. ડીસા પંજરાપોળ દ્વારા ગાયોને રસ્તા પર છોડીને કલેક્ટર કચેરી અને મામલતદાર કચેરી તરફ છોડી દીધી છે. શુક્રવારે સરકાર અને ગૌશાળાના સંચાલકો વચ્ચે મળેલી બેઠક નિષ્ફળ જતા ગાયોને રસ્તા પર છોડી દીધી છે. શુક્રવારની બેઠકમાં ગૌશાળાના સંચાલકોએ મોડી રાત સુધીમાં સહાયની જાહેરાત કરવાની ખાતરી અપાઈ હતી, પરંતુ સરકાર દ્વારા કોઈપણ પ્રકારની જાહેરાત ન કરાતા ગૌશાળા સંચાલકો રોષે ભરાયા છે અને અંતે ગાયોને રસ્તા પર છોડી મુકાય છે. ગૌશાળા સંચાલકોની માંગની જો વાત કરીએ તો બનાસકાંઠાની 97 ગૌશાળાઓને સરકાર તરફથી સહાયતા મળે, 17 વર્ષથી સરકાર તરફથી કોઈ સહાય ન મળી હોવાનો પણ રાગ ગૌશાળા સંચાલકોએ ઉચ્ચાર્યો છે. ઉપરાંત ગૌશાળા સંચાલકોનું કહેવું છે કે પાંજરાપોળમાં 65,000થી વધુ પશુઓની હાલત ઘાસચારા વગરની છે. ગૌશાળાઓની સ્થિતિ દયનીય હોવાથી તેમાં સુધારો લાવવામાં આવે, તેમજ સરકાર આ મુદ્દે ગંભીરતાથી વિચારે. તો મોડી રાત સુધી કોઈ પણ નિષ્કર્ષ ન આવતા અંતે ગાયોને રસ્તા પર છોડી દેવામાં આવી છે, પશુઓને રસ્તા પર છોડી દેવામાં આવી છે. અને જે રીતે આ દ્રશ્યો જોઈ રહ્યા છો, ગુજરાતમાં ઘણા જે શહેરોમાં જે પ્રકારે દ્રશ્યો જોવા મળતા હોય છે કે ગાયો રસ્તા પર રખડતી હોય છે, તે જ પ્રકારે હવે ટોળામાં ગાયોને છોડી મૂકવામાં આવી છે. તો કલેક્ટર કચેરી તરફ ગાયોને છોડી મૂકવામાં આવી છે અને પહેલાં પણ ચેતવણી આપવામાં આવી હતી કે જો કોઈ નિષ્કર્ષ નહીં આવે તો ગાયોને પાંજરાપોળમાંથી છોડી મૂકવામાં આવશે. બનાસકાંઠાના પાંજરાપોળ સંચાલકોએ જે પ્રકારની ચીમકી ઉચ્ચારી હતી આખરે તે તેમણે કરીને બતાવ્યું છે. આપ જોઈ શકો છો હાલમાં બનાસકાંઠા જિલ્લા અને ખાસ કરીને ડીસાની જે પાંજરાપોળ છે તેમાંથી પશુધનને છોડી મૂકવામાં આવ્યા છે. ઘાસચારા અને પાણીની જે તંગીની વાત છે ને તેની સામે સરકાર તરફથી કોઈ આર્થિક સહાય નથી મળી રહી, તેને લઈને આખરે આ નિર્ણય કરવાની ફરજ પડી છે. આપ જોઈ શકો છો હાલમાં જે પશુપાલકો છે, જે ગોપાલકો છે કે જે આ પશુધનની રખેવાળી કરે છે તે પણ માર્ગો પર આવી ગયા છે અને આ જે પશુધન છે તે હવે ડીસા તરફ આગળ વધી રહ્યું છે. આ પશુધન ડીસા તરફ વધે, માર્ગો પર જાય તેના માટે આપ જોઈ શકો છો રોડની ઉપર જે ઘાસ છે તે પણ નાખવામાં આવી રહ્યું છે અને ગોપાલકો જે પશુધન છે તેને હાલમાં કંટ્રોલ કરી રહ્યા છે. આપણી સાથે ભરતભાઈ કોઠારી છે. ભરતભાઈ, વાત કે તો આખરે શું નિર્ણય શા માટે કરવો પડ્યો? આખરે જે રાત્રે સાંજ સુધીમાં એમને મને જે કીધેલું હતું કે ભાઈ અમે તમને 100% કેશ ડોલ ચૂકવાઈએ છીએ અને અમે તમારી માગણીઓને વાચા આપીએ છીએ, એની જગ્યાએ એમને કશું જ નહીં, ફક્ત અમારી જોડે બનાવટ કરવામાં આવી છે. સીએમ સાહેબનો પ્રોગ્રામ છે એને અનુલક્ષીને આપણને આવી પ્રોમિસ આપવામાં આવી છે અને એમને સહાય ન ચૂકવવા માટેની કોશિશ કરતા અમે તાત્કાલિક હવે આ પશુઓને લઈને પાંજરાપોળ. આ ફક્ત ડીસામાંથી છોડવામાં આવે છે, આખા જિલ્લામાંથી? આખા જિલ્લામાંથી બધી જગ્યાએથી પશુ છૂટી જશે. અને મોડેથી પણ જો સરકાર માંગણી સ્વીકારી લેશે તો પછી હવે શું? એને કંટ્રોલ કરશું. તો જે રીતે જે ગૌશાળાના જે સંચાલક છે તેમણે વાત કરી કે હાલમાં સરકાર તરફથી કોઈ જ પ્રત્યુત્તર ન આવતા તેમણે આ નિર્ણય કરવાની ફરજ પડી છે, પરંતુ જો મોડેથી પણ સરકાર તેમની માંગણી સ્વીકારશે, તેમની જે આર્થિક સહાયની માંગ છે તે સ્વીકારશે, તો જે પશુધનને અહીંયા છોડી દેવામાં આવ્યા છે તેને તેઓ ફરીથી કંટ્રોલ કરી અને ફરીથી ગૌશાળા એટલે કે પાંજરાપોળમાં લઈ દેવામાં આવશે. ડીસાથી કેમેરામેન જમીન વ્યાસ સાથે અર્પણ કાયદાવાલા, ઝી 24 કલાક. તો સરકારે ગૌશાળાની જે માંગણીઓ હતી તે મોડી રાત સુધી સ્વીકારી નહીં અને આખરે જે ચેતવણી આપી હતી તે ચેતવણી પ્રમાણે હાલમાં ગાયોને છોડી મૂકવામાં આવી છે. તો આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા અલ્કેશ રાવ પાસેથી. અલ્કેશ, જે રીતે પશુધનને રસ્તા પર છોડી મૂકવામાં આવ્યું છે અને કલેક્ટર કચેરી બાજુ આ પશુધનને છોડી મૂકવામાં આવ્યું છે, મહત્વની વાત એ છે કે બે વાતો જે સૌથી મહત્વની છે કે ગઈકાલ રાત સુધી જે માંગણીઓ છે તે સરકાર દ્વારા સ્વીકારવામાં ન આવી, માત્ર કોણીએ ગોળ લગાડવામાં આવ્યો હોય તે પ્રકારની આ સ્થિતિ સર્જાઈ, અને બીજી પણ વાત એ મહત્વની છે કે આ રીતે પશુધન છોડી દેવામાં આવશે તો તેમની જે ઘાસચારાની જે તકલીફ છે તે શું તે દૂર થશે? જી અલ્કેશ. વાયદો પૂર્ણ ન થતા સંચાલકોએ ગાયોને છોડી મૂકી છે. મહત્વની વાત છે કે આ રીતે જ્યારે ગાયોને છોડી મૂકવામાં આવી છે તો જે ઘાસચારાનો પ્રોબ્લેમ છે અને જે જે માંગણીઓ હતી તે હવે સંતોષાશે કે કેમ તે હવે સૌથી મોટો પ્રશ્ન છે, કારણ કે જે રીતે ગાયોને રસ્તા પર છોડી મૂકવામાં આવી છે. બીજા પણ પ્રશ્નો એ થઈ શકે કે જે રીતે રસ્તે હવે ગાયો રઝળતી થઈ ગઈ છે અને ગાયોને રસ્તા પર છોડી મૂકવામાં આવી છે, પશુધનને છોડી મૂકવામાં આવ્યું છે, રસ્તેથી જતા વાહન ચાલકોને જો
આ પશુધન નુકસાન પહોંચાડે અને આનાથી કોઈને જો અકસ્માત થાય તો તેના માટે જવાબદાર કોણ રહેશે? શું સરકાર તેના માટે જવાબદાર રહેશે કે પછી જે ગૌશાળાના સંચાલકો તેના માટે જવાબદાર રહેશે? કારણ કે આટલા મોટા પ્રમાણમાં જે રીતે પશુઓને રસ્તા પર છોડી મૂકવામાં આવ્યા છે અને તમામ જગ્યાએથી છોડી મૂકવામાં આવ્યા છે, બનાસકાંઠામાં જિલ્લામાં તમામ જગ્યાએથી પશુઓને રસ્તા પર છોડી મૂકવામાં આવ્યા છે, તેના કારણે આજે પ્રશ્નો હવે સર્જાઈ શકે છે કે આટલા મોટા પ્રમાણમાં જ્યારે રસ્તા પર પશુઓ આવતા હોય ત્યારે વાહન ચાલકોને પણ મુશ્કેલી પડશે અને તેમાં કોઈને જો આ પશુઓ અડફેટે લે અને તેમને કોઈ પણ પ્રકારની જાનહાનિ થાય તો તેના માટે જવાબદાર હવે કોણ રહેશે? વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા અલ્કેશ પાસેથી. અલ્કેશ, જે રીતે આખા જિલ્લામાંથી પશુધનને છોડી મૂકવામાં આવ્યું છે, હાલમાં આજે પશુધનને કઈ બાજુ છોડી મૂકવામાં આવ્યું છે અને આ બાબતે હવે સરકારે કોઈ ફરીથી વાયદો કર્યો છે? હજી ચોક્કસ વાત કરો તો ગૌશાળા સંચાલકો હતા અને તંત્ર વચ્ચે જે સમાધાન જી ગાયોને ડીસાની કલેક્ટર કચેરી તરફ છોડી રહી છે અને બેઠક નિષ્ફળ જતા ગૌશાળાના સંચાલકો રોષે ભરાયા અને તેમણે જે પ્રકારની ચીમકી આપી હતી તે જ પ્રકારે તેમણે કાર્યવાહી કરી છે. ગઈકાલ મોડી રાત સુધી માત્ર વાયદાઓ કરવામાં આવ્યા હતા પણ વાયદાઓ પૂર્ણ ન થતા અંતે સંચાલકોએ ગાયોને છોડી મૂકી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી તેમની કોઈ જ માંગો સ્વીકારાતી નથી અને મહત્વની વાત છે કે જે રીતે હાલમાં ગરમીના કારણે જે ઘાસચારો છે તે પણ ખૂટી ગયો છે, તો હવે જે ગાયો છે, જે પશુધન છે, તેને ખવડાવવું શું તે સૌથી મોટો પ્રશ્ન થઈ આવે છે. કારણ કે સરકાર કોઈ પણ પ્રકારની સહાય કરતી નથી અને તેના કારણે જે રીતે પશુધન છે મરવાના વાંકે જીવી રહ્યું હોય તેવી હાલત થઈ ગઈ હતી, જેના કારણે ગૌશાળાના સંચાલકોએ વારંવારની રજૂઆત કરી હતી પણ રજૂઆત કોઈ પણ સમય કાને ન ધરતા આખરે ગઈકાલે બેઠક થઈ હતી પણ તેમાં પણ વાયદાઓ માત્ર કરવામાં આવ્યા હતા અને માંગ પૂરી ન કરવામાં આવતા, મોડી રાત સુધી માંગ પૂરી ન કરવામાં આવતા જે રીતે ચીમકી ઉચ્ચારી હતી તે ચીમકી પ્રમાણે હાલમાં પશુધનને છોડી મૂકવામાં આવ્યું છે. મોડી સાંજ સુધી સહાયનો માત્ર વાયદો આપ્યો હતો પણ વાયદાથી પશુધનનું પેટ નથી ભરાતું. માત્ર વાયદાઓ આપવાથી જે રીતે ઘાસચારાની જે જરૂરિયાત છે તે જરૂરિયાત પૂર્ણ નથી થતી અને તે જ પ્રકારે જે હાલમાં ગૌશાળાના જે સંચાલકો છે તેમણે જે ચીમકી આપી હતી તે ચીમકી પ્રમાણે જ તેમણે જે પશુઓ છે તેમને છોડી મૂક્યા છે, રસ્તા પર તેમને છોડી મૂક્યા છે અને કલેક્ટર કચેરી તરફ આ પશુઓને છોડી મૂકવામાં આવ્યા છે. હવે જોવાનું રહેશે કે જે રીતે આ પશુઓને રસ્તા પર છોડી મૂકવામાં આવ્યા છે તેનાથી વાહન ચાલકોને પણ મુશ્કેલી સર્જાઈ રહી છે.